તો આજે સ્પમ અને એગ એ બંને ભેગા થવાની જે પ્રક્રિયા છે જે છે એને ફર્ટિલાઇઝેશન કહેવાય છે છે આપણા શરીરમાં બાળક એ યુટરસ એટલે કે ગર્ભાશયમાં એનો ગ્રોથ થાય છે અને ગર્ભાશયમાં નવ મહિના સુધી બાળક ટકે છે એટલે જ તો મોટાભાગના લોકો એવું માનતા હોય છે કે આજે ફર્ટિલાઇઝેશનની જે પ્રોસેસ છે જે બાળક બનવાની જે પ્રોસેસ છે એ પ્રોસેસ પણ યુટરસમાં થતી હોય છે પરંતુ ના એવું નથી આજે ફર્ટિલાઇઝેશનની જે પ્રોસેસ છે કે જે સ્પોમ અને એગ એ બંને ભેગા થવાની જે પ્રક્રિયા છે તો આ જે પ્રક્રિયા છે એ અંડવાહિની એટલે કે ફેલોપિયન ટ્યુબમાં થાય છે હવે આપણે જોઈએ કે આજે ફર્ટિલાઇઝેશનની જે પ્રોસેસ છે એ થાય છે કેવી રીતે મિલના શરીરમાં એવરી સેકન્ડ ફિફ્ટીન એટલે કે દર સેકન્ડે પંદરસો જેટલા સ્પોમ બનતા હોય છે ઇટ ઇઝ અ હ્યુજ નંબર વિથ એવરી ઇજેક્યુલેશન આશરે ફોર્ટી મિલિયન ટુ વન પોઈન્ટ ટુ બિલિયન એટલે કે કરોડોની સંખ્યામાં સ્પમ વજનાની અંદર એવરી ઇજેક્યુલેશન દરમિયાન રિલીઝ થાય છે હવે આ જે કરોડોની સંખ્યામાં જે સ્પમ છે એમાંથી અમુક સ્પમની ક્વોલિટી સારી નથી હોતી અમુક સ્પમની મોટિલિટી સારી નથી હોતી તો આવા જે પ્રકારના સ્પમ્મ છે એ વજનના એટમોસ્ફિયરમાં ટકી નથી શકતા અને વજનામાં ડેથ થઈ જાય છે હવે આજે કરોડોની સંખ્યામાં જે સ્પર્મ છે જે વજનની અંદર રિલીઝ થયા છે એમાંથી આશરે ટુ મિલિયન એટલે કે વીસ લાખ જેટલા સ્પર્મ સર્વિક્સ એટલે કે ગર્ભાશયના મુખ સુધી પહોંચી શકે છે અને આમાંથી પણ અડધા એટલે કે વન મિલિયન એટલે કે ટેન લેખ એટલે કે દસ લાખ જેટલા સ્પોર્મ ગર્ભાશયની અંદર એન્ટર કરી શકે છે હવે આમાંથી પણ આશરે દસ હજાર જેટલા સ્પર્મ ગર્ભાશયમાં ઉપર સુધી એટલે કે ફંડસ સુધી પહોંચી શકે છે અને એમાંથી પણ અડધા એટલે કે પાંચ હજાર જેટલા સ્પર્મ જ એની પ્રોપર ડિરેક્શન એટલે કે ફેલોપિયન ટ્યુબ તરફની ડિરેક્શન તરફ જઈ શકે છે અને આમાંથી પણ માત્ર હજાર જેટલા જે સ્પર્મ છે એ ફેલોપિયન ટ્યુબની અંદર એન્ટર કરી શકે છે હવે ફેલોપિયન ટ્યુબની અંદર એકદમ સ્મોલ સ્ટ્રક્ચર સિલિયા જેને કહેવામાં આવે છે તો એ પ્રકારના જે સ્ટ્રક્ચર છે તો આ જે છે છેનું કામ શું છે તો આ જે સિલિયા છે એ એગને યુટ્રસ તરફ ધકેલવાનું કામ કરે છે તો આ જે હજાર જે સ્પોર્મ છે જે ફેલોપિયન ટ્યુબમાં એન્ટર કરેલ છે તો એમાંથી અમુક સ્પર્મ આ જે સિલિયા છે એમાં ફસાઈ જાય છે અને ત્યાં જ ડેથ થઈ જાય છે હવે જ્યારે પણ ઓવ્યુલેશન થાય છે ત્યારે મેચ્યોર એગ રિલીઝ થાય છે અને આ જે મેચ્યોર એગ છે તે ફેલોપિયન ટ્યુબમાં આવે છે અને મેચ્યોર એગને ચારે બાજુથી સ્પોમ ઘેરી લે છે આશરે બસ્સોથી બસો પચાસ જેટલા સ્પોમ એક મેચ્યોર એગને ચારે બાજુથી ઘેરી લે છે હવે આજે મેચ્યોર એગ છે તો એને ચારે બાજુ એક પ્રકારનું લેયર હોય છે એક પ્રકારની વોલ હોય છે કે જેને ઝોના પહેલું કહેવામાં આવે છે તો આ જે મેચ્યુરેટ છે એ ચારે બાજુથી સ્પર્મ વડે ઘેરાયેલ હોય છે તો આ જે બસ્સોથી બસો પચાસ એટલા સ્પર્મ છે એમાંથી ઓનલી વન લકી સ્પોમ ઓનલી વન લકી સ્પોમ એટલે કે એક લકી સ્પોમ એવું હોય છે કે જેમાં એક્રોસોમિક રિએક્શન થાય છે એક્રોસોમિક રિએક્શન એટલે કે સ્પોમના હેડ પરથી અમુક પ્રકારના ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ રિલીઝ થાય છે તો આ જે એન્ઝાઇમ્સ છે એના વડે આજે જૂના પહેલું સુધાની જે વોલ છે એ તૂટી જાય છે અને સ્પોમ એગની અંદર એન્ટર કરી શકે છે હવે એકવાર એક સ્પર્મ એગની અંદર એન્ટર કરી લીધા પછી ઇમિજિયટ એટલે કે તરત જ એગની જે ચારે બાજુની જે વોલ છે એમાં એક પ્રકારનું લેયર બની જાય છે જેના કારણે જે બાકી રહી ગયેલા જે સ્પર્મ છે એ એગની અંદર એન્ટર કરી શકતા નથી આપણા શરીરમાં ફોર્ટી સિક્સ ક્રોમોઝોમ એટલે કે છેતાલીસ રંગસૂત્રો આવેલા હોય છે તેમાંથી ત્રેવીસ આપણા માતામાંથી અને ત્રેવીસ આપણા પિતામાંથી આવેલા હોય છે તો એગની અંદર પણ ત્રેવીસ રંગ સૂત્ર હોય છે અને સ્પમની અંદર પણ ત્રેવીસ રંગ સૂત્ર હોય છે તો જ્યારે પણ આજે ફર્ટિલાઇઝેશનની જે પ્રોસેસ થાય છે જ્યારે આજે એક સ્પમ જે એગની અંદર એન્ટર કરે છે તો એ પછી આજે સ્પમની અંદર રહેલા જે ત્રેવીસ રંગસૂત્રો છે તે એગની અંદર રહેલા ત્રેવીસ રંગ સૂત્રો સાથે બંને ભેગા થઈને ફોર્ટી સિક્સ ક્રોમોઝોમ્સ બનાવે છે હવે આજે ફર્ટિલાઇઝ એક્ટ છે તેને ઝાયગોટ કહેવામાં આવે છે આ જે છે જે ફર્ટિલાઇઝ એગ છે એ ધીરે ધીરે હવે ફેલોપિયન ટ્યુબમાં ટ્રાવેલ કરે છે અને ધીરે ધીરે એ ગર્ભાશય તરફ જાય છે તો ફેલોપિયન ટ્યુબમાંથી ગર્ભાશયમાં જતા એને પાંચથી છ દિવસનો સમયગાળો લાગે છે તો આ પાંચથી છ દિવસનો સમય છે તો તે દરમિયાન આ જે ઝાયગોટ છે જે સિંગલ સેલ છે એમાં મલ્ટિપલ ડિવિઝન થાય છે એટલે કે એક સેલમાંથી બે સેલ બે સેલમાંથી ચાર ચારમાંથી આઠ આઠમાંથી સોળ સોળમાંથી બત્રીસ એવી રીતે સેલનું ડિવિઝન થાય છે ફર્ટિલાઇઝેશનના આશરે પાંચથી છ દિવસ પછી આ જે ફર્ટિલાઇઝ એક છે એ બ્લાસ્ટોસિસમાં પરિણમે છે અને તે ગર્ભાશયમાં એનું ઇમ્પ્લાન્ટેશન થાય છે ઇમ્પ્લાન્ટેશન થઈ ગયા પછી જે આપણા બાળકનું જે ડેવલપમેન્ટ છે એ નવ મહિના સુધી હવે ગર્ભાશયમાં થાય છે ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો પસંદ આવેલ હોય તો જરૂરથી એને લાઇક કરો અને શેર કરો જો તમારે કોઈ પર્ટિક્યુલર ટોપિક વિશે જાણવું હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો ઇફ પોસિબલ આઈ વિલ ટ્રાય ટુ મેક અ વિડીયો ઓન ધેટ ટોપિક